જય હિન્દ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે એમ કોમ સેમેસ્ટર ફોરમાં એડવાન્સ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગમાં તમારી જે પહેલું ચેપ્ટર છે જવાબદારી લક્ષ્ય હિસાબી પદ્ધતિ અંકુ સેવા સાથે તો તેનો જે દાખલો બીજા હજાર એકવીસમાં પૂછવામાં આવેલો છે તેનો આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ તો બે હજાર એકવીસમાં જે પહેલો દાખલો છે જેમાં તમારે ખૂરતી માહિતીની ગણતરી કરવાની છે તો આ દાખલાનું સોલ્યુશન આપણે કરાયેલું છે તે વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને ઉપરની સાઈડ કોર્નર પર તમને આઈ બટન દેખાતું છે ત્યાં ક્લિક કરશો તો પણ તે વિડીયો તમે જોઈ શકશો તો આજે આપણે બે હજાર એકવીસમાં જે બીજો દાખલો છે શ્યામ લિમિટેડ કરીને જે પૂછવામાં આવેલો છે તેનું આપણે સોલ્યુશન કરાવવાના છીએ આ દાખલો પણ પહેલા ચેપ્ટરનો છે બે હજાર એકવીસમાં જનરલ ઓપ્શન હતો તો માત્ર દરેક દાખલો સાડા સત્તર માર્ક્સમાં પૂછવામાં આવેલો છે પરંતુ આવનારી પરીક્ષામાં આ દાખલો તમને વીસ માર્ગમાં પૂછાશે તો સૌપ્રથમ આપણે આ દાખલાની રકમ જોઈશું ત્યાર પછી આનું સોલ્યુશન કરીશું તો આજના વિડીયોમાં એન સુધી બન્યા રહીજો તો આપણે આની અગાઉ પણ આજે જ પહેલું ચેપ્ટર છે તેના જે પરીક્ષામાં દાખલા પૂછાયેલા છે તેનું આપણે સોલ્યુશન કરાયેલું છે તે વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો તે બધા વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અત્યાર સુધી આપણે જે આ ચેપ્ટરના દાખલાનું સોલ્યુશન કરાયેલું છે તેની તો ચાલો આપણે આજે જે બીજો દાખલો છે શ્યામ લિમિટેવાળો તેની રકમ જોઈએ સૌ પ્રથમ ત્યાર પછી આનું સોલ્યુશન કરીએ તો આજના વિડીયોમાં અહીં સુધી બન્યા લેજો અને જો આ વિડીયો તમને હેલ્પફુલ થાય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા અને એને તમારા દોસ્તો સાથે આ વિડીયો શેર કરી દેજો જેથી તેમને પણ હેલ્પ થાય તો ચાલો સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે રકમ જોઈએ તો આપણને રકમમાં કીધેલું છે કે શ્યામ કંપનીના ઉત્પાદક વિભાગ દ્વારા નીચેની માહિતી આપવામાં આવે છે તો સૌ પ્રથમ આપણે જોઈએ તો અહીં ત્રણ વિભાગ છે તેમાં આપણે જોઈએ તો વસ્તુ એ બી અને સી ત્રણ પ્રકારની વસ્તુનું ઉત્પાદન થાય છે સૌ પ્રથમ આપણને વેચાણ પડતર આપેલી છે તો વસ્તુ એ બી અને સી માટે આપણે જોઈએ તો વસ્તુ એ માટે આપણે વેચાણના પંચોતેર ટકા છે વેચાણ પડતર વસ્તુ બી માટે વેચાણના એંસી ટકા છે વેચાણ પડતર અને વસ્તુ સી માટે પંચ્યાસી ટકા છે વેચાણના વેચાણ પડતર તો વસ્તુ એ બી સી માટે આપણે વેચાણ પડતરની ગણતરી કરવી પડશે એટલે કે વેચાણના પંચોતેર ટકા વસ્તુ એ માટે આવશે વેચાણ એંશી ટકા વસ્તુ બી માટે અને વેચાણના પંચી ટકા વસ્તુ C માટે આવશે વેચાણ પડતર ત્યાર પછી આપણે વેચાણ અને વિતરણ ખર્ચ વર્ષ દરમિયાન જે થાય છે તે નીચે મુજબ આપવામાં આવેલા છે એટલે કે આપણને સૌ પ્રથમ વેચાણ આપેલું છે તો આપણે જોઈએ તો આપણને અહીં પ્રાઇમ વિભાગ માટે એક્સટેન્શન અને આઉટરીચ ત્રણ વિભાગ માટે આપણને અહીં વેચાણ આપવામાં આવેલું છે તો આપણે જોઈએ તો પ્રાઇમ ઝોનમાં આપણે વસ્તુ એ બી અને સી ત્રણેય માટેનું વેચાણ આપેલું છે જે પ્રાઇમ ઝોનમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે તે ત્યાર પછી આપણને એક્સટેન્શન ઝોનમાં જે વસ્તુ એ બી અને સીનું ઉત્પાદન થાય છે તેનું વેચાણ આપેલું છે અને તેવી જ રીતે આપણને આઉટરીચ ઝોન માટે પણ વસ્તુ એ બી સીનું વેચાણ આપેલું છે ત્યાર પછી આપણને વેચાણ અને વેતરણના જે પ્રત્યક્ષ ખર્ચ ફારવેલ છે તે આપણને આપેલા છે તો આપણે જોઈએ તો પ્રાઇમ ઝોન માટે વસ્તુ એ બી અને સી ત્રણેયના જે પ્રત્યક્ષ ખર્ચા ફાળવેલા છે પ્રાઇમ ઝોનમાં તે આપેલા છે ત્યાર પછી એક્સટેન્શન ઝોનમાં જે વસ્તુ એ બી અને સીમાં જે પ્રત્યક્ષ ખર્ચની ફાળવણી કરવામાં આવેલી છે તે આપણને આપવામાં આવેલ છે અને તેવી જ રીતે આઉટરીચ ઝોનમાં જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે તેમાં જે પ્રત્યક્ષ ખર્ચ ફાળવવામાં આવેલા છે તે આપણને આપવામાં આવેલા છે વસ્તુ એ બી અને સી માટેના ત્યાર પછી આપણને અપ્રત્યક્ષ ખર્ચ નીચે મુજબ આપવામાં આવેલા છે તો આપણે જોઈએ તો આપણને સૌ પ્રથમ ઓફિસના ખર્ચા આપેલા છે સિત્તેર હજાર છસો ત્યાર પછી આપણને જાહેરાતના ખર્ચા આપેલા છે એક લાખ પંચાવન હજાર ત્યાર પછી આપણને અન્ય ખર્ચા આપેલા છે એક લાખ અને પાંચસો રૂપિયાના ત્યાર પછી આપણે જોઈએ તો આપણને કીધેલું છે કે જાહેરાત ખર્ચ દરેક જોનડીઠ અને વસ્તુ દીઠ વેચાણ આધારિત ફાળવવામાં આવેલ છે એટલે કે જે જાહેરાત ખર્ચા આપેલા છે એક લાખ પંચાવન હજાર તેની ફાળવણી આપણે વસ્તુ એ બી અને સી માટે કઈ રીતે કરીશું તો જોનડીઠ અને વસ્તુદીઠ બંનેમાં આપણે વેચાણના આધારે તેની ફાળવણી કરીશું ત્યાર પછી આપણને કીધેલું છે કે ઓફિસ ખર્ચ અને અન્ય ખર્ચ બે જેમ બે જેમ એકના પ્રમાણમાં જોન દીઠ અને વસ્તુ દીઠ ફાળવવાના છે એટલે કે આપણે જે અહીં ઓફિસ ખર્ચા અને જે અન્ય ખર્ચા છે તેની ફાળવણી બે જેમ બે જેમ એકના પ્રમાણમાં કરવાની છે બંનેમાં ત્યાર પછી આપણને અહીં કીધેલું છે કે વસ્તુ કે જોનનો નફો કે નુકસાનની ગણતરી કરતી વખતે પડતર કેન્દ્રને ધ્યાનમાં લઈને તુલનાત્મક નફા નુકસાનનું પત્રક તૈયાર કરો તો આપણે અહીં તુલનાત્મક નફા નુકસાનની ગણતરી કરતું પત્રક બનાવું થશે તો ચોનડીઠ આપણે તુલનાત્મક નફા નુકશાનનું પત્રક બનાવવાનું છે અને વસ્તુ ડીઠ તુલનાત્મક નફા નુકસાન પત્રક બનાવવાનું છે બે રીતે આપણે અહીં નફા નુકસાનનું પત્રક બનાવવાનું છે અને નફાની ગણતરી કરવાની છે તો ચાલો હવે આપણે આ દાખલાનું સોલ્યુશન કરીએ તો જ્યારે પણ તમને આ રીતનો દાખલો પૂછાય ત્યારે સૌ પ્રથમ તમારે અહીં ચોનડીઠ તુલનાત્મક નફા નુકસાન પત્રક તૈયાર કરવાનું અને વસ્તુ દીઠ તુલનાત્મક નફા નુકશાનનું પથક તૈયાર કરવાનું તો તમારે આ રીતે પથક તૈયાર કરવાનું થશે તો શ્યામ લિમિટેડના ચોપડામાં જરૂરી ગણતરી તો સૌપ્રથમ પ્રથમ જોનડીટ કામગીરી દર્શાવતું તુલનાત્મક નફા નુકશાનું પત્રક અને ત્યાર પછી તમારે વસ્તુ વસ્તુડીઠ કામગીરી દર્શાવતું તુલનાત્મક નફા નુકશાનું પત્રક તૈયાર કરવાનું થશે એટલે કે તમારે ટૂંકમાં અહીં બે પત્રક તૈયાર કરવાના છે અન્ય કોઈ ગણતરી કરવાની નથી તો ચાલો આપણે સૌપ્રથમ જોન જોનડીટ કામગીરી દર્શાવતું તુલનાત્મક નફા નુકશાન પત્રક છે તેમાં કઈ કઈ વિગત આવશે તે જોઈએ તો સૌપ્રથમ વિગત ત્યાર પછી જોનડીટ ચોનડીઠમાં આપણે ધ્યાનમાં લઈશું એટલે કે વિભાગવાર આપણે ધ્યાનમાં લઈશું અહીં તો સૌપ્રથમ આપણને ત્રણ વિભાગ આપેલા છે પ્રાઇમ ઝોન એક્સટેન્શન ઝોન અને આઉટરીચ ઝોન તો ત્રણ વિભાગ ધ્યાનમાં લઈશું અને કુલ રકમ ધ્યાનમાં લઈશું જ્યારે વસ્તુ ડીટ હશે તો આપણે તેમાં વસ્તુ ધ્યાનમાં લઈશું એ વસ્તુ બી વસ્તુ અને સી વસ્તુ તો અહીં આપણે ચોનડીટ છે તો માટે આપણે વિભાગવાર ધ્યાનમાં લઈશું તો અહીં નફા નુકસાનના પત્રકમાં આપણે ચોખ્ખા નફાની ગણતરી કરવાની છે તો ચોખો નફો આપણને કઈ રીતે મળશે તો સૌ પ્રથમ આપણે કુલ વેચાણને ધ્યાનમાં લઈશું તો આપણને દાખલામાં કુલ વેચાણ આપેલું છે તેને ધ્યાનમાં લઈશું ત્યાર પછી આપણને દાખલામાં વેચાણવાની પડતર આપેલી છે એટલે કે વેચાણ પડતર આપેલી છે તો તે આપણે કુલ વેચાણમાંથી બાદ કરીશું તો આપણને મળશે કાચો નફો ત્યાર પછી કાચા નફામાંથી આપણને જે અન્ય પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ખર્ચા આપેલા છે તે આપણે બાદ કરીશું તો આપણને મળશે ચોખ્ખો નફો તો આપણે ચોખ્ખા નફાની ગણતરી કરવાની છે જોનડીટ અને દીઠ બંને પત્રક આ જ રીતે તૈયાર થશે તો ચાલો સૌ પ્રથમ આપણે કુલ વેચાણ ધ્યાનમાં લઈએ તો આપણી દાખલામાં કુલ વેચાણ આપેલું છે તો આપણે જોઈએ પ્રાઇમ ઝોન માટે વસ્તુ એ બી અને સી ત્રણેયનું વેચાણ આપેલું છે તો વસ્તુ એ માટે સાત લાખ પચાસ હજાર બી માટે નવ લાખ રૂપિયા અને સી માટે પાંચ લાખ રૂપિયા તો આપણે અહીં વિભાગવાર ધ્યાનમાં લેવાનું છે તો માટે આપણે વસ્તુ એ બી અને સી ત્રણેયનું જે વેચાણ છે તેનું આપણે ટોટલ કરીશું કુલ અને જે આપણને વેચાણ મળશે તે થશે પ્રાઇમ ઝોન માટેનું વેચાણ તો સાત લાખ પચાસ હજાર પ્લસ નવ લાખ પ્લસ પાંચ લાખ તો આપણને મળશે અહીં એકવીસ લાખ અને પચાસ હજાર એટલે કે પ્રાઇમ ઝોન માટે આવશે કુલ વેચાણ એકવીસ લાખ અને પચાસ હજાર તેવી જ રીતે આપણે એક્સટેન્શન ઝોન માટે જોઈએ તો વસ્તુ એ માટેનું વેચાણ પાંચ લાખ પંચોતેર હજાર વસ્તુ બી માટેનું વેચાણ ચાર લાખ સાહીઠ હજાર અને વસ્તુ સી માટેનું વેચાણ બે લાખ પચાસ હજાર આ ત્રણેય ટોટલ કરીશું તો આપણને મળશે એક્સટેન્શન ઝોનનું વેચાણ તો આપણને મળશે અહીં બાર લાખ અને હજાર એટલે કે એક્સટેન્શન ઝોનનું કુલ વેચાણ બાર લાખ હજાર આવશે તો તેવી જ રીતે આપણે આઉટ રીચ ઝોન માટે જોઈએ તો વસ્તુ એ માટે એક લાખ ચોર્યાસી હજાર બી માટે એક લાખ અડસઠ હજાર અને સી માટે ત્રણ લાખ અઠ્યોતેર હજાર આ ત્રણેય ટોટલ કરીશું તો આપણને આઉટ રીચ ઝોન માટેનું કુલ વેચાણ મળશે તો આઉટ ઝોન માટેનું કુલ વેચાણ આવશે સાત ત્રીસ હજારનું તો આ રીતે આપણે વિભાગવાર કુલ વેચાણ ધ્યાનમાં લેવાનું છે કારણ કે આપણે વિભાગવાર ગણતરી કરવાની છે તો ત્યાર પછી આપણે આ ત્રણેય વિભાગનું જે કુલ વેચાણ છે તેનું ટોટલ કરીશું તો આપણને મળશે કુલ વેચાણ એકતાલીસ લાખની પાસઠ હજાર રૂપિયાનું તો આ થશે કુલ વેચાણ ત્યાર પછી કુલ વેચાણમાંથી આપણને દાખલામાં વેચાણ પડતર આપેલું છે તો તે આપણે બાદ કરીશું તો આપણને મળશે કાચો નફો તો આપણને દાખલામાં વેચાણ પડતર આપેલી છે તો વસ્તુ એ માટે આપણે જોઈએ તો વેચાણના પંચોતેર ટકા વસ્તુ બી માટે આપણે જોઈએ તો વેચાણના એંશી ટકા અને વસ્તુ સી માટે આપણે જોઈએ તો વેચાણના પંચ્યાસી ટકા છે તો આપણે તેને ધ્યાનમાં લઈશું તો વેચાણ પડતર વસ્તુ એ માટે આવશે વેચાણના પંચોતેર ટકા વસ્તુ બી માટે એંસી ટકા અને વસ્તુ સી માટે વેચાણના પંચ્યાસી ટકા તો આપણે અહીં સૌ પ્રથમ પ્રાઇમ ઝોન માટે જોઈએ તો વસ્તુ એનું કુલ વેચાણ કેટલું સાત લાખ પચાસ હજાર તેના પંચોતેર ટકા કરીશું તો આપણને વસ્તુ એ માટેનું વેચાણ પડતર મળશે તો સાત લાખ પચાસ હજારના પંચોતેર ટકા એટલે કે આપણને અહીં વસ્તુ એ માટેનું વેચાણ પડતર આવશે પાંચ લાખ બાસઠ હજાર અને પાંચસો તેવી જ રીતે વસ્તુ બી માટે આપણે જોઈએ તો વસ્તુ બી માટેનું કેટલું છે વેચાણ કુલ નવ લાખનું તેના કેટલા ટકા એંશી ટકા આપણે ધ્યાનમાં લઈશું તો આપણને મળશે સાત લાખ અને વીસ હજાર વેચાણ પડતર તેવી જ રીતે વસ્તુ સી માટે કુલ વેચાણ પાંચ લાખનું છે અને વસ્તુ સી માટેની વેચાણની કેટલી પડતર ધ્યાનમાં લેવાની પંચ્યાસી ટકા તો તે આપણે ધ્યાનમાં લઈશું તો આપણને મળશે ચાર લાખ અને પચીસ હજાર આ થઈ પ્રાઇમ ઝોનની વાત તેવી જ રીતે આપણે એક્સટેન્શન ઝોનમાં જોઈએ તો કુલ વેચાણ વસ્તુ એનું પાંચ લાખ પંચોતેર હજાર તેના પંચોતેર ટકા એટલે કે આપણને મળશે ચાર લાખ એકત્રીસ હજાર બસો પચાસ તેવી જ રીતે વસ્તુ બી માટે કુલ વેચાણ છે ચાર લાખ સાઠ હજારનું તેના એંશી ટકા આપણે ધ્યાનમાં લઈશું તો આપણને મળશે ત્રણ લાખ હજાર અને તેવી જ રીતે વસ્તુ સી માટે આપણે જોઈએ કુલ વેચાણ બે લાખ પચાસ હજાર અને વેચાણના પંચ્યાસી ટકા વસ્તુ સી માટે તો આપણને મળશે બે લાખ બાર હજાર અને પાંચસો તા થશે એક્સટેન્શન ઝોન માટેનું વેચાણ પડતું તેવી જ રીતે આપણે આઉટરીચ ઝોન માટે પણ ગણતરી કરવાની છે વેચાણ પડતરની તો આપણે જોઈએ આઉટરીચ ઝોનમાં તો વસ્તુ એ માટેનું કુલ વેચાણ એક લાખ ચોર્યાસી હજાર અને તેના પંચોતેર ટકા તાપેને મળશે એક લાખ સાડત્રીસ હજાર તેવી જ રીતે વસ્તુ બી માટેનું કુલ વેચાણ એક લાખ અડસઠ હજાર અને તેના એંશી ટકા તાપન મળશે એક લાખ ચોત્રીસ હજાર અને ચારસો તેવી જ રીતે વસ્તુ શ્રી માટેનું કુલ વેચાણ ત્રણ લાખ અઠ્યોતેર હજાર તેના પંચ્યાસી ટકા તો આપણને મળશે વેચાણ પડતર ત્રણ લાખ એકવીસ હજાર અને ત્રણસો તો આ થશે આઉટરીચ ઝોન માટેની વેચાણ પડતર ત્યાર પછી આપણે આનો ટોટલ કરીશું તો આપણને કુલ વેચાણ પડતર મળશે તો વસ્તુ એ માટે આપણે આ ત્રણેયનું ટોટલ કરીશું તો આપણને વસ્તુ એ માટેનું કુલ વેચાણ પડતર મળશે અગિયાર લાખ એકત્રીસ હજાર સાતસો પચાસ વસ્તુ બી માટે મળશે બાર લાખ બાવીસ હજાર અને ચારસો વસ્તુ સી માટે મળશે નવ લાખ અઠ્ઠાવન હજાર અને આઠસો તેવી જ રીતે વિભાગવાર આપણે ટોટલ કરીએ તો પ્રાઇમ વિભાગમાં આપણે ટોટલ કરીએ વસ્તુ એ બી અને નો તો આપણને મળશે કુલ વેચાણ પડતર પ્રાઇમ ઝોન માટેની સત્તર લાખ સાત હજાર અને પાંચસો એક્સટેન્શન ઝોન માટેની દસ લાખ અગિયાર હજાર સાતસો પચાસ અને આઉટરીચ ઝોન માટેની પાંચ લાખ ત્રાણું હજાર અને સાતસો અને કુલ આવશે તેત્રીસ લાખ બાર હજાર અને નવસો પચાસ તો આ થશે કુલ વેચાણ પડતર ત્યાર પછી આપણે કુલ વેચાણમાંથી કુલ વેચાણ પડતર બાદ કરીશું તો આપણને મળશે કાચો નફો તો કુલ વેચાણ પ્રાઇમ ઝોન માટેનું કેટલું એકવીસ લાખ પચાસ હજારનું છે તેમાંથી વેચાણ પડતર બાદ કરીએ સત્તર લાખ સાત હજાર પાંચસો તો આપણને મળશે ચાર લાખ બેતાલીસ હજાર પાંચસો તો આ થશે કાચો નફો પ્રાઇમ ઝોન માટેનો તેવી જ રીતે એક્સટેન્શન ઝોન માટેનું કુલ વેચાણ બાર લાખ પંચ્યાસી હજાર છે અને વેચાણ પડતર દસ લાખ અગિયાર હજાર સાતસો પચાસ તે બાદ કરીશું તો મળશે કાચો નફો એક્સટેન્શન ઝોન માટેનો બે લાખ તોંતર હજાર બસો પચાસ તેવી જ રીતે આઉટરીચ ઝોન માટે આપણે જોઈએ તો કુલ વેચાણ સાત લાખ ત્રીસ હજારનું છે વેચાણ પડતર પાંચ લાખ ત્રણ હજાર સાતસો બાદ કરીશું તો આપણને મળશે કાચો નફો એક લાખ છત્રીસ હજાર અને ત્રણસોનો અને તેવી જ રીતે કુલ આપણે જોઈએ તો કુલ વેચાણ એકતાલીસ લાખ અને હજારનું છે તેમાંથી કુલ વેચાણ પડતર તેત્રીસ લાખ બાર હજાર નવસો પચાસ બાદ કરીશું તો આપણને મળશે કાચો નફો કુલ આઠ લાખ બાવન હજાર અને પચાસ રૂપિયાનો તો આ થશે કાચો નફો ત્યાર પછી આપણે કાચા નફામાંથી જે આપણને અન્ય પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ખર્ચ આપેલા છે તે આપણે બાદ કરીશું તો આપણને મળશે ચોખ્ખો નફો તો સૌ પ્રથમ આપણે જોઈએ તો આપણને વેચાણ વિતરણના જે પ્રત્યક્ષ ખર્ચા ફાળવેલા છે તે આપેલા છે તો આપણે જોઈએ તો આપણને કીધેલું છે કે વેચાણ અને વિતરણના ખર્ચ વર્ષ દરમિયાનના નીચે મુજબ હતા તો આપણને વેચાણ વિતરણના ખર્ચ માં આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણને પ્રત્યક્ષ જે ફારવેલ ખર્ચ છે તે આપેલા છે તો આપણી વિભાગવાર જોઈએ તો વસ્તુ એ માટે પ્રાઇમ ઝોન વિભાગમાં આવશે બાવન હજાર આઠસો એસી વસ્તુ બી માટે તોતેર હજાર નવસો પંચાણું અને વસ્તુ સી માટે આડત્રીસ હજાર પાંચસો ત્રીસ તો આપણી વિભાગવાર ગણતરી કરવાની છે તો આ ત્રણે આપણે ટોટલ કરીશું તો આપણને પ્રાઇમ વિભાગ માટે મળશે પ્રત્યક્ષ ફારવેલ વેચાણ ખર્ચા તો તે આપણે બાદ કરીશું તો પ્રત્યક્ષ સીધા ફારવેલ ખર્ચા તો આપણને જે પ્રાઇમ ઝોન વિભાગમાં વસ્તુ એ બી સી માટેના પ્રત્યક્ષ ફારવેલ ખર્ચા આપેલા છે તેનો ટોટલ કરીશું તો આપણને મળશે પ્રાઇમ વિભાગ માટે પ્રત્યક્ષ સીધા ફારવેલ ખર્ચા કુલ એક લાખ પાંસઠ હજાર ચારસો પાંચ રૂપિયા તેવી જ રીતે આપણે એક્સટેન્શન ઝોન માટે જે વસ્તુ એ બી અને સીના જે પ્રત્યક્ષ ફારવેલ ખર્ચા છે તેનો આપણે ટોટલ કરીશું તો આપણને એક્સટેન્શન ઝોન માટેના પ્રત્યક્ષ ફારવેલ ખર્ચા મળશે તો આપણે ટોટલ કરીએ તો આપણને મળશે એક લાખ નવ હજાર અને આઠસો નેવું રૂપિયા તેવી જ રીતે આઉટરીચ ઝોન માટે જોઈએ તો આઉટરીચ ઝોનમાં આપણે જોઈએ તો વસ્તુ એ માટે પંદર હજાર સાતસો વસ્તુ બી માટે ચૌદ હજાર ત્રણસો સિત્તેર અને વસ્તુ સી માટે સિત્તેર હજાર આઠસો પચાસ આ તેને ટોટલ કરીશું તો આપણને મળશે આઉટરીચ ઝોન માટેના પ્રત્યક્ષ ફાવેલ ખર્ચા તો આઉટરીચ ઝોન માટેના આવશે એક લાખ અને નવસો વીસ રૂપિયા ત્યાર પછી આ તેને ટોટલ કરીશું તો આપણને મળશે કુલ પ્રત્યક્ષ ફાવેલ ખર્ચા ત્રણ લાખ છોતેર હજાર અને બસો પંદર તો આ થશે જે પ્રત્યક્ષ ખર્ચા ફાળવેલા છે તે ત્યાર પછી આપણને દાખલામાં અપ્રત્યક્ષ ખર્ચા આપેલા છે નીચે મુજબ તો તે આપણે ધ્યાનમાં લઈશું તો આપણે અહીં ઓફિસ જાહેરાત અને અન્ય ખર્ચા ત્રણ પ્રકારના ખર્ચા આપેલા છે અને તે અહીંયા આપણને સૂચના આપેલી છે તો આપણે જોઈએ તો આપણે સૌ પ્રથમ કીધેલું છે કે જાહેરાત ખર્ચ દરેક જોનડીઠ અને વસ્તુ દીઠ વેચાણ આધારિત ફાળવવાના છે એટલે કે જે જાહેરાત ખર્ચા છે એક લાખ પંચાવન હજાર તેની ફાળવણી આપણે વેચાણના આધારે કરવાની છે તો તે આપણે ધ્યાનમાં લઈએ તો જાહેરાત ખર્ચ આવશે તો વેચાણના આધારે ફાળવવાના છે તો વેચાણને આપણે ધ્યાનમાં લઈશું તો આપણું અહીં વેચાણ કેટલું છે તો પ્રાઇમ ઝોન માટેનું વેચાણ એકવીસ લાખ અને પચાસ હજારનું એક્સટેન્શન ઝોન માટેનું બાર લાખ પંચ્યાસી હજારનું અને આઉટરીચ ઝોન માટેનું સાત લાખ ત્રીસ હજારનું તો આનું આપણે પ્રમાણ કાઢીશું તો આમાંથી આપણે લાસ્ટના જે ત્રણ શૂન્ય છે તે આપણે ઉડાડી દઈશું તો આ બાકીનું જે પ્રમાણ છે તે જ આપણે ધ્યાનમાં લઈશું એટલે કે પ્રાઇમ ઝોન માટેનું એકવીસો પચાસ એક્સટેન્શન ઝોન માટેનું બારસો પંચ્યાસી અને આઉટરીચ ઝોન માટેનું સાતસો ત્રીસ એટલે કે લાસ્ટના જે ત્રણ ઝીરો છે તે આપણે ઉડાડી દઈશું તો આપણને તેનું પ્રમાણ મળશે તમે બીજી રીતે આનું પ્રમાણ કાઢશો તો પણ ચાલશે લાસ્ટમાં તમને આન્સર તો તે જ મળશે તો આપણે ધ્યાનમાં લઈએ જાહેરાત કરજ તો વેચાણના આધારે ફાળવશું એટલે કે તેનું પ્રમાણ આપણે અહીં થશે એકવીસો પચાસ બારસો પંચ્યાસી અને સાતસો ત્રીસ એટલે કે કુલ થશે એકતાલીસો પાસીઠ તો આના આધારે આપણે ફાળવણી કરીએ તો જાહેરાત ખર્ચ તો જાહેરાત ખર્ચ આપણને કેટલો આપેલો છે એક લાખ અને પંચાવન હજાર તેની ફાળવણી આપણે કરીશું એકવીસો પચાસ જેમ બારસો પંચ્યાસી જેમ સાતસો ત્રીસ તો સૌપ્રથમ આપણે પ્રાઇમ વિભાગ માટે ગણતરી કરીએ એટલે કે એક લાખ પંચાવન હજાર જે આપણને આપેલા છે જાહેરાત ખર્ચ તે એક લાખ પંચાવન હજાર ગુણ્યા એકવીસો પચાસ છેદમાં એકતાલીસો પાંસઠ આવશે એટલે કે આ ત્રણેયનો ટોટલ આવશે છેદમાં તો આપણને મળશે એંશી હજાર અને બાર રૂપિયા પ્રાઇમ વિભાગ માટે જાહેરાત ખર્ચ ત્યાર પછી એક લાખ પંચાવન હજાર ગુણ્યા બારસો પંચ્યાસીના છેદમાં એકતાલીસો પાંસઠ તો આપણને મળશે સુડતાલીસ હજાર આઠસો એકવીસ એક્સટેન્શન ઝોન માટેના જાહેરાત ખર્ચા અને તેવી જ રીતે એક લાખ પંચાવન હજાર ગુણ્યા સાતસો ત્રીસ છેદમાં એકતાલીસો અને તો મળશે સત્યાવીસ હજાર એકસો સડસઠ તો આ થશે આઉટરીચ ઝોન માટેના જાહેરાત ખર્ચા ત્યાર પછી આનો ટોટલ કરીશું તો આપણને મળશે એક લાખ અને પંચાવન હજાર જે આપણને અહીં આપેલા જ છે તો આની ફાળવણી આપણે વેચાણના આધારે કરી ત્યાર પછી આપણને દાખલામાં સૂચના આપેલી છે કે ઓફિસ ખર્ચ અને અન્ય ખર્ચ છે તેની ફાળવણી બે હજાર બે હજાર એકના પ્રમાણમાં કરવાની છે તો ઓફિસ ખર્ચ સિત્તેર હજાર છસો છે તેની આપણે સૌ પ્રથમ ફાળવણી કરીએ બે હજાર બે હજાર એકના પ્રમાણમાં તો ઓફિસ ખર્ચ આવશે તો બે જેમ બે જેમ એકના પ્રમાણમાં ફાળવણી કરીએ તો કુલ અહીં આપણને કેટલા આપેલા છે સિત્તેર હજાર છસો તો સિત્તેર હજાર છસો બેના છેદમાં પાંચ એટલે કે આ ત્રણેયનું ટોટલ આવશે છેદમાં તો સિત્તેર હજાર છસો બેના છેદમાં પાંચ એટલે કે આપણને પ્રાઇમ વિભાગ માટે મળશે અઠ્યાવીસ હજાર બસો ચાલીસ તેવી જ રીતે આપણને એક્સટેન્શન વિભાગ માટે પણ તે જ મળશે અઠ્યાવીસ હજાર બસો ચાલીસ કારણ કે તેનું પ્રમાણ પણ બે છે અને આપણે આઉટરીચ ઝોન માટેનું પ્રમાણ છે એક એટલે કે સિત્તેર હજાર છસો ગુણ્યા એકના છેદમાં પાંચ એટલે કે આપણને મળશે ચૌદ હજાર એકસો વીસ આ તેને ટોટલ કરીશું તો આપણને મળશે ઓફિસ માટેના ખર્ચા સિત્તેર હજાર છસો જે આપણને અહીં આપેલા છે ત્યાર પછી આપણને અન્ય ખર્ચા આપેલા છે એક લાખ અને પાંચસો રૂપિયાના તો આની ફાળવણી પણ આપણે બે જેમ બે જામ એકના પ્રમાણમાં કરીએ તો અન્ય ખર્ચા તેની ફાળવણી પણ બે જેમ બે જેમ એકના પ્રમાણમાં કરવાની છે તો આપણને અન્ય ખર્ચા આપેલા છે એક લાખ અને પાંચસો રૂપિયાના તો એક લાખ પાંચસો ગુણ્યા બેના છેદમાં પાંચ એટલે કે આપણને પ્રાઇમ ઝોન માટે મળશે ચાલીસ હજાર બસો એક્સટેન્શન ઝોન માટે મળશે ચાલીસ હજાર બસો અને આઉટરીચ ઝોન માટે મળશે વીસ હજાર અને સો રૂપિયા તો અહીં આપણને કુલ અન્ય ખર્ચા થશે આપણે એક લાખ અને પાંચસો રૂપિયાના તો બધી વિગત આપણે ધ્યાનમાં લીધી હવે કોઈ પણ ખર્ચ બાકી રહેતો નથી તો આપણે આ જે ખર્ચા છે તેનો ટોટલ કરીશું અને કાચા નફામાંથી બાદ કરીશું તો આ બધાને ટોટલ કરીશું તો કુલ ખર્ચા આવશે પ્રાઇમ વિભાગ માટેના ત્રણ લાખ તેર હજાર આઠસો સત્તાવન એક્સટેન્શન ઝોન માટેના બે લાખ છવ્વીસ હજાર એકસો એકાવન અને આઉટરીચ ઝોન માટેના એક લાખ હજાર ત્રણસો સિત્તેર અને કુલ આવશે સાત લાખ બે હજાર ત્રણસો પંદર તો આપણે કાચા નફામાંથી વાત કરીએ તો કાચો નફો આપની આપેલો છે પ્રાઇમ વિભાગ માટેનો ચાર લાખ હજાર પાંચસો તેમાંથી કુલ ખર્ચા બાદ કરીએ ત્રણ લાખ તેર હજાર આઠસો સત્તાવન તો આપણને મળશે ચોખ્ખો નફો પ્રાઇમ વિભાગ માટેનો એક લાખ અઠ્યાવીસ હજાર છસો તેવી જ રીતે એક્સટેન્શન ઝોન માટેનો કાચો નફો બે લાખ હજાર બસો પચાસ તેમાંથી કુલ ખર્ચા બાદ કરીએ બે લાખ છવ્વીસ હજાર એકસો એકાવન તો મળશે ચોખ્ખો નફો સુડતાલીસ હજાર અને નવ્વાણું રૂપિયાનો તેવી જ રીતે આઉટરીચ ઝોન માટે જોઈએ તો કાચો નફો એક લાખ છત્રીસ હજાર અને ત્રણસો રૂપિયાનો છે તેમાંથી કુલ ખર્ચા બાદ કરીએ એક લાખ બાસઠ હજાર ત્રણસો સાત તો કુલ જે કાચો નફો છે તેની કરતાં ખર્ચા વધી ગયા એટલે કે નફા કરતાં ખર્ચા અહીં વધુ છે તો માટે આપણે અહીં ખોટ થશે તો અહીં આપણને ચોખ્ખી ખોટ મળશે છવ્વીસ હજાર અને સાત રૂપિયાની ત્યાર પછી આપણને અહીં કુલ જોઈએ તો કુલ કાચો નફો આઠ લાખ બાવન હજાર પચાસ રૂપિયાનો છે તેમાંથી કુલ ખર્ચા સાત લાખ બે હજાર ત્રણસો પંદર બાદ કરીએ તો આપણને મળશે ચોખ્ખો નફો એક લાખ ઓગણપચાસ હજાર સાતસો પાંત્રીસ ત્યાર પછી તમે એક લાખ અઠ્યાવીસ હજાર છસો તેતાલીસ પ્લસ સુડતાલીસ હજાર નવ્વાણું કરશો અને તેમાંથી આ બાદ કરશું છવ્વીસ હજાર સાત રૂપિયા તો પણ તમને એક લાખ ઓગણપચાસ હજાર સાતસો પાંત્રીસ મળશે એટલે કે આ ઝોનડીટ ચોખ્ખો નફો આપણને મળશે પ્રાઇમ ઝોન માટે એક્સટેન્શન ઝોન માટે અને આઉટરીચ ઝોન માટે આપણને ખોટ મળશે તો આ થશે જોનડીટ તુલનાત્મક નફા નુકસાનની ગણતરી ત્યાર પછી આપણે વસ્તુ તુલનાત્મક નફા નુકસાનની ગણતરી દર્શાવતી પત્રક તૈયાર કરીએ તો જેમ આપણે ચોંડીત ગણતરી કરી તેવી જ રીતે આની ગણતરી આપણે ધ્યાનમાં લેવાની છે પરંતુ અહીં આપણે વસ્તુ રીટ ગણતરી કરવાની છે આપણે આગળ ચોંડીત ગણતરી કરી તો અહીં વસ્તુ રીટ કામગીરી દર્શાવતું તુલનાત્મક નફા નુકસાનનું પત્રક તો અહીં આપણે વસ્તુ રીટ ધ્યાનમાં લઈશું એટલે કે વસ્તુ એ બી અને સી અને કુલ રકમ ધ્યાનમાં લઈશું તો આપણે જેમ ચોંડીટમાં જે 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 વિગત આપણે ધ્યાનમાં લીધી કુલ વેચાણ વેચાણ પદ્ધતિ તે જ વિગત આપણે અહીં ધ્યાનમાં લેવાની છે પરંતુ અહીં આપણે વસ્તુ દીઠ ધ્યાનમાં લેવાની છે તો ચાલો આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે કુલ વેચાણ ધ્યાનમાં લઈશું તો અહીં આપણે વસ્તુ દીઠ કુલ વેચાણ ધ્યાનમાં લેવાનું છે તો માટે આપણે વસ્તુ દીઠ વેચાણ ધ્યાનમાં લઈશું તો આપણે વસ્તુ એ માટેનું કુલ વેચાણ કેટલું આવશે તો પ્રાઇમ ઝોનમાં જોઈએ તો વસ્તુ એ માટેનું કુલ વેચાણ સાત લાખ પચાસ હજાર એક્સટેન્શન ઝોનમાં જોઈએ તો વસ્તુ એ માટે કુલ વેચાણ પાંચ લાખ પંચોતેર હજાર છે અને તેવી જ રીતે આપણે આઉટરીચ ઝોનમાં જોઈએ તો કુલ વેચાણ માટેની એક લાખ ચોરીસ હજાર છે તો આ બધાને આપણે ટોટલ કરીશું તો આપણને વસ્તુ એ માટેનું કુલ વેચાણ મળશે પંદર લાખ અને નવ હજાર રૂપિયાનું તેવી જ રીતે વસ્તુ બી માટે આપણે જોઈએ તો વસ્તુ બી માટે આપણે પ્રાઇમ ઝોનમાં જોઈએ તો વસ્તુ બી માટે પ્રાઇમ ઝોનમાં કુલ વેચાણ નવ લાખ રૂપિયાનું છે એક્સટેન્શન ઝોનમાં કુલ વેચાણ બીનું ચાર લાખ સાઠ હજાર છે અને આઉટરીચ ઝોનમાં આપણે જોઈએ કુલ વેચાણ વસ્તુ બીનું એક લાખ અડસઠ હજાર આ બધાને ટોટલ કરીશું તો આપણને વસ્તુ બી માટેનું કુલ વેચાણ મળશે પંદર લાખ અને હજાર તેવી જ રીતે વસ્તુ સી માટે આપણે જોઈએ તો વસ્તુ સી માટેનું કુલ વેચાણ પ્રાઇમ ઝોનમાં જોઈએ તો આપણને પાંચ લાખનું છે એક્સટેન્શન ઝોનમાં વસ્તુ સીનું વેચાણ બે લાખ પચાસ હજારનું છે અને આઉટરીચ ઝોનમાં વસ્તુ સી માટેનું વેચાણ ત્રણ લાખ અઠ્યોતેર હજાર છે આ ત્રણેય ટોટલ કરીશું તો આપણને મળશે વસ્તુ સીનું કુલ વેચાણ અગિયાર લાખ અને હજાર આ બધાનો ટોટલ કરીશું તો આપણને કુલ વેચાણ મળશે એકતાલીસ લાખ અને પાસઠ હજારનું તો કુલ વેચાણ તો જે ચોનડીઠ થતું તે જ અહીં આવશે એકતાલીસ લાખ અને પાસઠ હજાર તેમાં ફેરફાર થશે નહીં ત્યાર પછી આપણે આમાંથી વેચાણ પડતર બાદ કરીએ તો અહીં આપણે દાખલામાં આપણને સૂચના આપેલી છે વસ્તુ એ માટે આપણે વેચાણ પડતર કઈ રીતે મળશે તો વસ્તુ એ માટે આપણે જોઈએ તો વેચાણના પંચોતેર ટકા વેચાણ પડતર છે વસ્તુ બી માટે એંશી ટકા અને વસ્તુ સી માટે પંચ્યાસી ટકા છે તો આને ધ્યાનમાં લઈને ગણતરી કરીશું તો અહીં આપણે ડાયરેક્ટ ધ્યાનમાં લઈશું કારણ કે અહીં આપણે વસ્તુ દીઠ કુલ વેચાણની ગણતરી કરેલી છે તો વસ્તુ એનું જે કુલ વેચાણ છે તેના આપણે પંચોતેર ટકા કરશું તો આપણને વેચાણ પડતર મળશે તો આપણે કીધેલું છે વસ્તુ એ માટે પંચોતેર ટકા તો વસ્તુ એનું કુલ વેચાણ પંદર લાખ નવ હજાર છે તેના પંચોતેર ટકા આપણે કરીશું તો આપણને અગિયાર લાખ એકત્રીસ હજાર સાતસો પચાસ મળશે વેચાણ પડતર વસ્તુ એ માટેની તેવી જ રીતે વસ્તુ બી માટેનું કુલ વેચાણ પંદર લાખ અઠ્યાવીસ હજાર છે તેના આપણે એંશી ટકા કરીશું તો આપણને મળશે વેચાણ પડતર વસ્તુ બી માટેની બાર લાખ બાવીસ હજાર ચારસો તેવી જ રીતે વસ્તુ સી માટે જોઈએ તો વસ્તુ સીનું કુલ વેચાણ અગિયાર લાખ અઠ્યાવીસ હજાર છે અને વેચાણ પડતર જોઈએ તો વેચાણના પંચ્યાસી ટકા એટલે કે અગિયાર લાખ અઠ્યાવીસ હજારના પંચ્યાસી ટકા તો આપણને મળશે વેચાણ પડતર વસ્તુ સી માટેની નવ લાખ અઠ્ઠાવન હજાર અને આઠસો ત્યાર પછી કુલ પડતર આપણે જોઈએ તો આ ત્રણેય ટોટલ કરીશું તો આપણને કુલ પડતર મળશે તેત્રીસ લાખ બાર હજાર નવસો પચાસની ત્યાર પછી આપણે કુલ વેચાણમાંથી વેચાણ પડતર બાદ કરીશું તો આપણને મળશે કાચો નફો તો વસ્તુ એ માટેનો મળશે ત્રણ લાખ સત્યોતેર હજાર બસો પચાસ વસ્તુ બી માટેનો મળશે ત્રણ લાખ પાંચ હજાર અને છસો વસ્તુ સી માટેનો મળશે એક લાખ ઓગણસિત્તેર હજાર બસો તેવી જ રીતે કુલ વેચાણમાંથી કુલ પડતર બાદ કરીએ તો આપણને મળશે કુલ કાચો નફો આઠ લાખ બાવન હજાર અને પચાસ રૂપિયા વસ્તુ એ બી અને સીનો ત્રણેયનો ભેગો ત્યાર પછી આપણે જે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ખર્ચા છે તે આપણે બાદ કરીશું કાચા નફામાંથી તો સૌ પ્રથમ વેચાણ વેતરણના ખર્ચ આપણે જે પ્રત્યક્ષ ફારવેલ છે તે ધ્યાનમાં લઈશું તો આપણે અહીં વસ્તુ દીઠ ધ્યાનમાં લેવાના છે તો આપણે સૌ પ્રથમ એ વસ્તુ માટે ધ્યાનમાં લઈએ તો પ્રાઇમ ઝોન માટે જોઈએ તો એ વસ્તુ માટે આપણને આપેલા છે પ્રત્યક્ષ ફારવેલ ખર્ચા બાવન હજાર આઠસો એંશી ત્યાર પછી એક્સટેન્શન ઝોનમાં જોઈએ તો એ વસ્તુ માટે પાંત્રીસ હજાર ત્રણસો પચાસ ફારવેલ છે અને તેવી જ રીતે આપણે આઉટરીચ ઝોન માટે જોઈએ તો આઉટરીચ ઝોન માટે એ વસ્તુ માટે પંદર હજાર સાતસો ફારવેલ છે તો આ બધાને આપણે ટોટલ કરીશું તો પ્રત્યક્ષ સીધા ફારવેલ ખર્ચા આવશે વસ્તુ એ માટેના એક લાખ ત્રણ હજાર અને નવસો ત્રીસ તેવી જ રીતે વસ્તુ બી માટે જોઈએ તો વસ્તુ બી માટે આપણે પ્રત્યક્ષ ફારવેલ ખર્ચા પ્રાઇમ ઝોનમાં આવશે તોંતેર હજાર એક્સટેન્શન ઝોનમાં આવશે ઓગણપચાસ હજાર આઠસો અને તેવી જ રીતે આઉટરીચ ઝોનમાં આવશે ચૌદ હજાર ત્રણસો સિત્તેર તો આ બધાને ટોટલ કરીશું તો આપણને મળશે વસ્તુ બી માટેના પ્રત્યક્ષ ફારોલ ખર્ચા એક લાખ આડત્રીસ હજાર એકસો પાસઠ તેવી જ રીતે આપણે વસ્તુ સી માટે જોઈએ તો પ્રાઇમ ઝોનમાં વસ્તુ સી માટે આડત્રીસ હજાર પાંચસો ત્રીસ ફાળવેલા છે એક્સટેન્શન ઝોનમાં ચોવીસ હજાર સાતસો ચાલીસ ફાળવેલા છે અને તેવી જ રીતે આઉટરીચ ઝોનમાં આપણે જોઈએ તો સિત્તેર હજાર આઠસો પચાસ તો આ બધાને ટોટલ કરીશું તો આપણને મળશે એક લાખ ચોત્રીસ હજાર એકસો વીસ ત્યાર પછી આ બધાને આપણે ટોટલ કરીશું વસ્તુ એ બી અને સીના પ્રત્યક્ષ ફારોલ જે ખર્ચા છે તે તો આપણને મળશે કુલ પ્રત્યક્ષ ફાળવેલા ખર્ચા ત્રણ લાખ છોતેર હજાર બસો પંદર ત્યાર પછી આપણે દાખલામાં અપ્રત્યક્ષ ખર્ચા આપેલા છે જેમાં આપણને ઓફિસના ખર્ચ જાહેરાતના ખર્ચ અને અન્ય ખર્ચા આપેલા છે તો આપણને એ કીધેલું છે કે જાહેરાત ખર્ચ દરેક દીઠ અને વસ્તુડીઠ વેચાણ આધારિત ફાળવવાના છે એટલે કે આપણે જે જાહેરાત ખર્ચા છે એક લાખ પંચાવન હજાર તેની ફાળવણી વેચાણને આધારે કરવાની છે તો આપણે અહીં જોઈએ વસ્તુ એ માટેનું વેચાણ બી માટેનું વેચાણ અને સી માટેનું વેચાણ છે તેનું આપણે પ્રમાણ કાઢીશું તો આપણને તેની ફાળવણી કરવામાં સરળતા રહેશે તો વસ્તુ એ માટે આપણે પ્રમાણ કાઢીએ તો લાસ્ટના જે ત્રણ જીરો છે તે આપણે કાઢી દઈશું બધામાંથી એટલે કે આપણને મળશે પ્રમાણ વસ્તુ એનું પંદરસો નવ વસ્તુ બીનું પંદરસો અઠ્યાવીસ અને વસ્તુ સીનું અગિયારસો અઠ્યાવીસ તો આપણને કુલ પ્રમાણ મળશે એકતાલીસો પાસઠ તમારે અહીં બીજી રીતે તમે પ્રમાણ કાઢશો તો પણ તમને જે ફાળવણી છે તે તો તે જ મળવાની છે તમે ગમે તે રીતે તેનું પ્રમાણ કાઢી અને તેની ફાળવણી કરી શકો છો જાહેરાત ખર્ચની તો આપણે અહીં લાસ્ટના જે ત્રણ શૂન્ય છે તે આપણે કાઢી દઈશું તો આપણે વસ્તુ એ માટે પંદરસો નવ ધ્યાનમાં લઈશું પ્રમાણ વસ્તુ બી માટે પંદરસો અઠ્યાવીસ અને વસ્તુ સી માટે અગિયારસો અઠ્યાવીસ તો સૌ પ્રથમ આપણે જે એક લાખ પંચાવન હજાર છે જાહેરાત ખર્ચ તેની ફાળવણી કરીએ તો જાહેરાત ખર્ચની ફાળવણી તો એક લાખ પંચાવન હજાર ગુણ્યા પંદરસો નવના છેદમાં એકતાલીસો પાંસઠ એટલે કે આ ત્રણેયનો ટોટલ આવશે છેદમાં તો વસ્તુ એ માટે મળશે જાહેરાત કરચા છપ્પન હજાર એકસો સત્તાવન તેવી જ રીતે વસ્તુ બી માટે આપણે જોઈએ જાહેરાત કરચા તો જાહેરાત ખર્ચા એક લાખ પંચાવન હજાર છે તો એક લાખ પંચાવન હજાર ગુણ્યા પંદરસો અઠ્યાવીસના છેદમાં એકતાલીસો પાંસઠ તો આપણને મળશે બી માટે છપ્પન હજાર આઠસો ચોસઠ તેવી જ રીતે સી માટે આપણને મળશે એકતાલીસ હજાર નવસો ઓગણએંસી આ ત્રણેય ટોટલ કરીશું તો આપણને મળશે કુલ જાહેરાત ખર્ચા એક લાખ પંચાવન હજાર જે આપણને અહીં આપેલા છે તેની ફાળવણી આપણે વેચાણના આધારે કરી ત્યાર પછી આપણને ઓફિસ ખર્ચા આપેલા છે તો તે આપણે ધ્યાનમાં લઈશું તો આપણને કીધેલું છે કે ઓફિસ ખર્ચાને અન્ય ખર્ચની ફાળવણી બે જામ બે જેમ એકના પ્રમાણમાં કરવાની છે જોન ડીઠ અને વસ્તુ દીઠ એટલે કે બંનેમાં આપણે બે જામ બે જામ એકની રીતે આપણે ફાળવણી કરવાની છે તો ઓફિસ ખર્ચની ફાળવણી કરીએ બે જામ બે જામ એકના પ્રમાણમાં તો ઓફિસ ખર્ચા સિત્તેર હજાર છસો છે તેને આપણે ધ્યાનમાં લઈશું તો સિત્તેર હજાર છસો ગુણ્યા બેના છેદમાં પાંચ તો આપણને વસ્તુ એ માટે મળશે અઠ્યાવીસ હજાર બસો ચાલીસ વસ્તુ બી માટે પણ તે જ મળશે કારણ કે તેનું પ્રમાણ પણ બે જ છે તો અઠ્યાવીસ હજાર બસો ચાલીસ અને વસ્તુ સી માટેનું પ્રમાણ છે એક એટલે કે સિત્તેર હજાર છસો ગુણ્યા એકના છેદમાં પાંચ તો આપણને મળશે વસ્તુ સી માટે ચૌદ હજાર એકસો વીસ તો કુલ ઓફિસ ખર્ચા આવશે સિત્તેર હજાર છસો જેની આપણે ફાળવણી કરી બે જેમ બે જેમ એકના પ્રમાણમાં તેવી જ રીતે અન્ય ખર્ચા એક લાખ અને પાંચસો રૂપિયાના છે તેની ફાળવણી પણ બે જેમ બે જેમ એકના પ્રમાણમાં કરીએ તો અન્ય ખર્ચા તેની ફાળવણી બે જેમ બે જેમ એકના પ્રમાણમાં એટલે કે અન્ય ખર્ચા આપણને આપેલા છે એક લાખ અને પાંચસો રૂપિયા તો એક લાખ પાંચસો ગુણ્યા બેના છેદમાં પાંચ એટલે કે વસ્તુ એ માટે ચાલીસ હજાર બસો આવશે વસ્તુ બી માટે પણ તે જ પ્રમાણ છે તો તેના માટે પણ ચાલીસ હજાર બસો આવશે અને વસ્તુ સી માટે જોઈએ તો તેનું પ્રમાણ એક છે એટલે કે એક લાખ પાંચસો રૂપિયા ગુણ્યા એકના છેદમાં પાંચ એટલે કે વીસ હજાર અને સો રૂપિયા મળશે આપણને તો આનો ટોટલ કરીશું તો કુલ આપણને અન્ય ખર્ચા મળશે એક લાખ અને પાંચસો રૂપિયા જેની આપણે ફાળવણી કરી બે જેમ બે જેમ એકના પ્રમાણમાં તો આપણે આ બધા ખર્ચને ધ્યાનમાં લીધા પછી આનો ટોટલ કરીએ તો આપણને કુલ ખર્ચા મળશે વસ્તુ એ માટેના બે લાખ અઠ્યાવીસ હજાર પાંચસો સત્યાવીસ વસ્તુ બે માટેના બે લાખ ત્રેસઠ હજાર ચારસો ઓગણ અને વસ્તુ સી માટેના બે લાખ દસ હજાર ત્રણસો ઓગણીસ આ બધાને ટોટલ કરીશું તો કુલ ખર્ચા મળશે સાત લાખ બે હજાર ત્રણસો પંદર ત્યાર પછી આપણે કાચા નફામાંથી આ ખર્ચા બાદ કરીશું તો આપણને મળશે ચોખ્ખો નફો તો વસ્તુ એ માટે જોઈએ તો કાચો નફો કેટલો છે ત્રણ લાખ સત્યોતેર હજાર બસો પચાસ તેમાંથી આપણે બાદ કરીએ ખર્ચા બે લાખ અઠ્યાવીસ હજાર તો આપણને મળશે ચોખ્ખો નફો વસ્તુ એ માટેનો એક લાખ અડતાલીસ હજાર સાતસો ત્રેવીસ તેવી જ રીતે વસ્તુ બી માટે કાચો નફો આપણે જોઈએ ત્રણ લાખ પાંચ હજાર છસો તેમાંથી આપણે કુલ ખર્ચા બાદ કરીએ બે લાખ ત્રેસઠ હજાર ચારસો ઓગણસિત્તેર તો આપણને મળશે ચોખ્ખો નફો બેતાલીસ હજાર એકસો એકત્રીસનો તેવી જ રીતે વસ્તુશ્રી માટે જોઈએ તો કાચો નફો એક લાખ ઓગણ સિત્તેર હજાર બસો તેમાંથી આપણે ખર્ચા બાદ કરીએ બે લાખ દસ હજાર ત્રણસો ઓગણીસ એટલે કે અહીં કાચા નફા કરતાં કુલ ખર્ચા કેવા છે વધારે છે તો માટે આપણને અહીં ખોટ મળશે એટલે કે નુકસાન થશે તો નુકસાન આવશે એકતાલીસ હજાર એકસો ઓગણીસ રૂપિયાનું ત્યાર પછી આપણે જે કુલ કાચો નફો છે આઠ લાખ બાવન હજાર પચાસ રૂપિયાનો તેમાંથી કુલ ખર્ચા બાદ કરીએ સાત લાખ બે હજાર ત્રણસો પંદર તો આપણને ચોખ્ખો નફો મળશે કુલ એક લાખ ઓગણપચાસ હજાર સાતસો પાંત્રીસ ત્યાર પછી તમે આ રીતે ગણતરી કરશો કે વસ્તુ એ માટેનો કુલ ચોખ્ખો નફો એક લાખ અડતાલીસ હજાર સાતસો ત્રેવીસ પ્લસ બી માટેનું બેતાલીસ હજાર એકસો એકત્રીસ તેમાંથી જે નુકસાન છે તે બાદ કરશો એકતાલીસ હજાર એકસો ઓગણીસ તો પણ તમને એક લાખ ઓગણપચાસ હજાર સાતસો પાંત્રીસ મળશે નફો તો અહીં આપણે જોઈએ તો આપની જોનડીટ ચોખ્ખો નફો એક લાખ ઓગણપચાસ હજાર સાતસો પાંત્રીસ અને પણ ચોખ્ખો નફો એક લાખ ઓગણપચાસ હજાર સાતસો પાંત્રીસ મળશે બંનેમાં આપણને સરખો મળશે તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની છે આ દાખલો મોસ્ટ ટાઈમ પી આવનારી પરીક્ષા માટે તો માટે આપણે આ દાખલાનું સોલ્યુશન કરાવી તો આ દાખલાનું સોલ્યુશન અહીં પૂરું થાય છે